તમારી સાથે શેર કરીશ ફક્ત એક કોબીજ સાથે આખા પરિવાર માટે ઝટપટ તૈયાર થઈ જતા મંચુરિયનની રેસિપી તો આ મંચુરિયનને આપણે કોઈ પણ જાતના બજારના ચાઇનીઝ સોસના ઉપયોગ વગર ઘરેલું રીત સાથે બનાવશું જેમાં અમુક ટીપ્સ સાથે મંચુરિયન બોલ્સને એકદમ ક્રિસ્પી અને ખુરકુરા તૈયાર કરશું સાથે એક સ્પેશિયલ ટમેટો ચીલી સોસ તૈયાર કરશું જેનાથી બોલ્સને કોટ કરીને તેને એકદમ રેસ્ટોરન્ટ જેવો સ્વાદ આપશું તો સાંજે કંઈક ગરમા ગરમ અને ચટપટું ખાવાનું મન થાય તો એકવાર આ મંચુરિયન ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે તો ચાલો રેસીપી શરૂ કરીએ ઘરેલું રીતથી રેસ્ટોરન્ટ જેવું મંચુરિયન બનાવવા મેં વજનમાં ત્રણસો ગ્રામ અને એક મીડિયમ સાઇઝનું કોબીજ લીધેલું છે તો મેં અહીંયા કોબીજના ઉપરના પાનને કાઢી લીધેલા છે હવે તેને ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીથી ખમણી લઈએ તો મેં કોબીજને સારી રીતે ખમણી લીધેલું છે અને પાછળના આ ભાગને આપણે ખમણવામાં નથી લેવાનો અને હવે છીણને જોઈએ તો આ રીતનું જાડું છીણ તૈયાર થઈ ગયું છે તો મન્ચુરિયન બોલ્સને આપણે ક્રિસ્પી તૈયાર કરવાના છે એટલે બોલ્સ માટે કોબીજને ખમણતી વખતે આપણે ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીનો ઉપયોગ કરવાનો છે કોબીજના જાડા છીણથી તેનું એકદમ સરસ ટેક્સચર બોલ્સમાં આવશે જો અહીં આપણે તેને ઝીણી ખમણીથી ખમણશું તો મન્ચુરિયન બોલ્સ થોડા ચવળ તૈયાર થશે તો એ કોબીજના આ છીણ સાથે આપણે મન્ચુરિયન બોલ્સ બનાવવાના છે તો તેને માફવા માટે ઘરમાં રહેલી આ રીતની કોઈ પણ એક વાટકીમાં તેને ભરી લઈએ અને હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ તો મેં અહીંયા ત્રણ વાટકી જેટલું કોબીચનું છીણ લીધેલું છે અને હવે મસાલામાં મેં અહીંયા એક મોટી ચમચેટલી આદુ લસણની પેસ્ટ લીધેલી છે મન્ચુરિયન બોલ્સમાં આદુ લસણનો સ્વાદ થોડો ચડિયાતો હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે હવે સ્વાદ પ્રમાણે મીઠું અને મન્ચુરિયન બોલ્સનો કલર એકદમ સરસ આવે તેના માટે મેં એક મોટી ચમચેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે તો કાશ્મીરી લાલ મરચાં પાવડરમાં તીખાશનું પ્રમાણ ઓછું હોય છે પણ તેનાથી મંચુરિયન બોલ્સનો કલર એકદમ સરસ આવે છે હવે અડધી જેટલો મરી પાવડર અને મેં અહીંયા વન ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલા પાવડર લીધેલો છે બોલ્સમાં થોડો ગરમ મસાલા પાવડર એડ કરવાથી તે બહુ જ ટેસ્ટી લાગે છે હવે બધા જ મસાલાને કોબીજમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો મસાલાને આ રીતના મિક્સ કરવાથી કોબીજમાંથી પાણી રિલીઝ થાય છે અને તે જ પાણી સાથે કોબીજ અને લોટ એકદમ સારી રીતે બાઇન્ડ થઈને મંચુરિયન બોલ્સ તૈયાર થઈ જાય છે તો બધા જ મસાલા કોબીજમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે તો હવે મેં જે વાટકીથી કોબીજ માપેલું હતું તે વાટકીના માપથી અડધી વાટકી જેટલો કોર્નફ્લોર લીધેલો છે કોર્નફ્લોર કોબીજમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને તેને ક્રિસ્પીનેસ આપશે પણ જો ઘરમાં કોર્ન ફ્લોર ના હોય તો તમે આ રીતના બટેટા પોહાને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને તેને પણ વાપરી શકો છો તો હવે કોર્નફ્લોરને કોબીજમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ તો કોર્ન ફ્લોર કોબીજમાં સારી રીતે મિક્સ થઈ ગયો છે અને હવે તે જ વાટકીના માપ પ્રમાણે મેં અહીંયા અડધી વાટકી જેટલો મેંદો લીધેલો છે મેંદો આપણા મંચુરિયન બોલ્સને એક બાઇન્ડિંગ આપશે તેને થોડું થોડું એડ કરતા જઈને મિક્સ કરી લઈએ તો મંચુરિયન બોલ્સ બનાવતી વખતે આપણે એક સાથે બધો જ મેંદો એડ નથી કરવાનો કોબીજમાં રહેલા પાણીના ભાગને લીધે આપણે જેટલો બાઇન્ડિંગ માટે જોશે તેટલો જ આપણે મેંદાનો ઉપયોગ કરીશું તો મેંદો એડ કર્યા પછી મિક્સરમાં એક બાઇન્ડિંગ આવીને તે આ રીતનું ભેગું થઈ ગયું છે હાથમાં લઈને થોડું મિક્સરને જોઈએ તો તેનો આ રીતના બોલ્સ તૈયાર થઈ જાય છે તો આ રીતનું મિક્સર તૈયાર કરવામાં મારે ફક્ત અડધી વાટકી જેટલા જ મેંદાની જરૂર પડેલી છે તો એ મંચુરિયન બોલ્સ બનાવવા માટે આંગળીઓને થોડી પાણીવાળી કરી લઈએ અને મિક્સરને આ રીતના હાથમાં લઈ લઈએ તો રાઉન્ડ શેપ કરતાં આપણે જો બોલ્સને આ રીતનો અનઇવન શેપ આપશું તો તે એકદમ ક્રિસ્પી તૈયાર થશે અને હવે બોલ્સને તળવા માટે મેં આ તેલને ગરમ કરી લીધેલું છે હવે ગરમ તેલમાં મંચુરિયન બોલ્સને તળવા માટે એડ કરી દઈએ તો મેં તેલમાં સમાય તેટલા મન્ચુરિયન બોલ્સને તળવા માટે એડ કરી દીધેલા છે હવે ઝારાની મદદથી તેને બંને બાજુ ફેરવતા જઈને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળી લઈએ તો મન્ચુરિયન બોલ્સને તળતી વખતે આપણી ગેસની ફ્લેમ લો નથી રાખવાની તો લગભગ ચારથી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને બોલ્સ એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગયા છે તો હવે તેને ઝારામાં લઈ લઈએ જેથી વધારે બધું જ તેલ નીકળી જાય અને હવે તળાયેલા મંચુરિયન બોલ્સને પ્લેટમાં લઈ લઈએ એકદમ ક્રિસ્પી અને કુરકુરા કોબીજના મંચુરિયન બોલ્સ તૈયાર થઈ ગયા છે હાથમાં લઈને જોઈએ તો બહારથી ક્રિસ્પી હોવાની સાથે તે અંદરથી સોફ્ટ તૈયાર થયા છે મંચુરિયન બોલ્સને બનાવતી વખતે તેમાં કોર્નફ્લોર ફ્લોર એડ કરવાથી તે કોબીજમાં રહેલા પાણીને એબઝોર્બ કરીને તેને ક્રિસ્પીનેસ આપે છે અહીંયા જો અગરમાં કોર્નફ્લોર ના હોય તો તમે થ્રી ફોર્થ કપ એટલે કે અડધા કપથી થોડા વધારે પોહાને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને તેના પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો પણ કોર્નફ્લોરથી વધુ સારું રિઝલ્ટ આવે છે સાથે મેન તો મંચુરિયન બોલ્સને એક બાઇન્ડિંગ આપે છે અહીંયા આપણે મંચુરિયન બોલ્સ બનાવતી વખતે કોઈપણ જાતનું પાણીનો એડ નથી કરવાનું કોબીજમાં રહેલા પાણીને લીધે જ મંચુરિયન બોલ્સમાં એક બાઇન્ડિંગ આવી જશે સાથે આપણે બોલને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર જ તળવાના છે જો તળતી વખતે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખશું તો બોલ તેલને એબ્ઝોર્બ કરીને સોગી થઈ જશે તો હવે ક્રિસ્પી બોલ્સને કોટ કરવા માટે ટમેટો ચીલી સોસ બનાવી લઈએ અને હવે બોલ્સને કોટ કરવા ટમેટો ચીલી સોસ બનાવવા મેં અહીંયા એક મોટી સાઇઝના ટમેટાના ટુકડા કરી લીધેલા છે સાથે મેં અહીંયા ચાર નંગ જેટલા કાશ્મીરી લાલ મરચાંને થોડીવાર માટે પાણીમાં પલાળી દીધેલા હતા તો મરચાને પલાળવાથી તેની તીખાશ એકદમ ઓછી થઈ જાય છે તો હવે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ અને પલાળેલા મરચાંનું પાણી આપણે ઉપયોગમાં નથી લેવાનું કારણ કે તેમાં મરચાંની તીખાશ હોય છે અને હવે કોઈપણ જાતના પાણીને એડ કર્યા વગર તેને ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી આ રીતની ટમેટો ચીલી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને હવે ડ્રાય મંચુરિયન બનાવવા કઢાઈમાં બે મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ તો કઢાઈની સાઇડમાંથી આ રીતના તેલ એડ કરવાથી તે એકદમ ફટાફટ ગરમ થઈ જાય છે હવે મેં અડધા કપ જેટલી ઝીણી સુધારી ટુંગળી લીધેલી છે સાથે એક મોટી ચમચેટલા આદુના ટુકડા અને મેં અહીંયા છથી સાત લસણની કડીને ઝીણી સુધારી લીધેલી છે સાથે એક લીલા મરચાંના ટુકડા એડ કરીને બધી જ વસ્તુને હાઈ ગેસની ફ્લેમ પર સારી રીતે સાથળી લઈએ તો મંચુરિયન બનાવતી વખતે આપણે બધી જ વસ્તુને હાઈ ગેસની ફ્લેમ પર જ કૂક કરવાની છે જેથી ખાતી વખતે તેનો એકદમ સરસ ક્રંચ આવે તો લગભગ બે મિનિટમાં જ આપણી ડુંગળી સારી રીતે સતરાઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હવે અડધા કપ જેટલા કેપ્સિકમના ટુકડા અને મેં અહીંયા બે નાંગ જેટલી લીલી ડુંગળીને રાઉન્ડ શેપમાં ખટ કરી લીધેલી છે તેને પણ હાઈ ગેસની ફ્લેમ પર સારી રીતે સાથળી લઈએ તો લગભગ બે મિનિટમાં જ આપણા કેપ્સિકમ સારી રીતે સતરાઈ ગયા છે તો હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું વન ફોર્ટી સ્પૂન જેટલો મરી પાવડર અને મેં અહીંયા એક પીન જેટલો ગરમ મસાલા પાવડર લીધેલો છે હવે મસાલાને તેલમાં સારી રીતે સાથળી લઈએ તો મસાલાને આ રીતના સાતડવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા મંચુરિયન બોલ્સમાં આવશે અને હવે તૈયાર કરેલી ટમેટો ચીલી પેસ્ટને એડ કરીને સારી રીતે સાતળી લઈએ તો બજારના કોઈ પણ સોસને એડ કર્યા વગર ફક્ત આ ટમેટો ચીલી પેસ્ટ સાથે મન્ચુરિયનનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ જેવો આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો લગભગ બે મિનિટમાં જ આપણી પેસ્ટ એકદમ સારી રીતે સતડાઈ ગઈ છે તો હવે ગ્રેવી કરવા માટે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો પાણી આ રીતના ઉકળવા લાગે એટલે ગ્રેવીને થિકનેસ આપવા માટે મેં એક મોટી ચમચેટલો કોર્નફ્લોર લીધેલો છે તેમાં થોડું પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો કોર્ન ફ્લોરની જગ્યાએ તમે મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો તો કોર્ન ફ્લોરને હવે ગ્રેવીમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ તો કોર્ન ફ્લોર એડ કરવાથી ગ્રેવીમાં એક થિકનેસ આવે છે અને તે બોલ્સને એકદમ સારી રીતે કોટ કરી લે છે તબળી ગ્રેવી એકદમ સારી રીતે થિક થઈ ગઈ છે હવે તૈયાર કરેલા મંચુરિયન બોલ્સને એડ કરી દઈએ અને ઉપરથી ઝીણી સુધારેલી લીલી ડુંગળીના લીલા પાનને એડ કરી દઈએ સાથે સુધારેલા થોડા કોથમીના પાન એડ કરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને ગ્રેવીના પરફેક્ટ કોટિંગ સાથે આપણું મંચુરિયન તૈયાર થઈ ગયું છે એકવાર આ રીત સાથે તેને જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી તૈયાર થઈ ગયું છે બનાવતી વખતે આપણે બજારના કોઈપણ જાતના ચાઇનીઝ સોસનો ઉપયોગ નથી કરેલો પણ આપણે તેની જગ્યાએ ટમેટો ચીલી સોસ સાથે મંચુરિયન બોયસને કોટ કરેલા છે ટમેટો ચીલી સોસ બનાવતી વખતે બે ટમેટા સાથે થોડા સોક કરેલા કાશ્મીરી રેડ ચીલી એડ કરેલા છે જેનાથી પેસ્ટનો કલર અને સ્વાદ એકદમ બજાર જેવો આવે છે અહીંયા જો તમારી પાસે કાશ્મીરી લાલ મરચાં ના હોય તો તમે તેની જગ્યાએ મસાલામાં એક ચમચેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો સાથે મસાલામાં એક પેનચ જેટલો ગરમ મસાલા પાવડર એડ કરવાથી મંચુરિયન એકદમ ટેસ્ટી બને છે તો તૈયાર થયેલા ગરમા ગરમ મંચુરિયનને સર્વ કરી લઈએ મંચુરિયન તો તમે ઘણી વાર બનાવ્યું હશે પણ એકવાર આ ઘરેલું રીતથી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કોબીજ મંચુરિયન ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે